देश विदेश में अवस्था मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों तमें समाचारों में जोयु हशे के केन्द्र सरकार अने हेल्थ मिनिस्टर पण बधा ज राज्यों ने आदेश आपी दीधो छे कि जेटली बधी हॉस्पिटलों से हॉस्पिटलों बेड तैयार राखे, ऑक्सिजन की लाइन क्लियर राखे, ऑक्सिजन सिलिंडर पर भरेला राखे, ऑक्सिजन रिहर्सल एटले कि मॉक ड्रिल ए पण करी लेवू, दरेके दरेक राज्यों करी लेवू, आवी सूचनाओ आपी दीधी छे। हवे तो स्कूलों में पण मास्क पहेरवानी सूचना आपी छे। मित्रों आपणने एम लागे कि हजू कोरोना BF7 एने मोढ़ू नहीं फाड़ू अपना देश की अंदर, छतां आटली बधी काळजी अने आटली बधी सावचेती केम? मित्रों गभरावानी जरूर नहीं अने हूँ गभरावा मागतो पण नथी, पण एकज कारण छे के मोदी सरकार अत्यारे आटला बधा टेन्शन में केम छे? मित्रों एकज कारण छे, हमना ज एक अहेवाल, खुफिया अहेवाल जेने कहे, गुप्त अहेवाल, चीन जे आंकड़ा छुपावे छे एवो गुप्त अहेवाल लीक थई गयो अने एनी अंदर स्पष्ट बतायुं छे के 21-24 એટલે 4-5 દિવસમાં મિત્રો 3,70,00,000 લોકો ઇન્ફેક્ટેડ થયા છે, કોરોના લાગ્યો છે, કેસ એટલા નોંધાયા છે। સ્મશાનમાં 20 દિવસનું વેઇટિંગ છે, એટલે તમે વિચારી શકો છો કે આજે જે કોરોનાથી મૃત્યુ થયું છે એનો સ્મશાનમાં 20મા દિવસે નંબર લાગે અગ્નિ સંસ્કાર માટે। भयंकर खोफनाक परिस्थिति त्या छे चीननी अंदर। एनु एकज कारण छे मित्रों के आ जे वायरस छे ए पहला जे आपणे त्या डेल्टा वायरस आयो अने ओमिक्रोन आयो एनाथी 20 गणो झड़पथी फैलाय छे। अने बीजी वात के चीन में जे हाहाकार मच्यो छे एनु एकज कारण छे के जीरो कोरोना सीस्टम एनी पॉलिसी थी एना लीधे ए लोग रसीकरण पर न करी शक्या बधु अने एमना मां हर्ड इम्युनिटी न आई अने एटला माटे ए लोग अत्यारे भोगवू पड़े छे। ज्यारे आपणे मोटा भागे बधाने वेक्सिन अपाई गई छे, बूस्टर डोज पण आपी दीधो छे, पण मोदी सरकार एटला माटे खास टेन्शन में छे मित्रों के 25 डिसेम्बर थी 31 डिसेम्बर ए नातालना दिवसों आवे छे। 25 થી 31 ડિસેમ્બર नी अंदर भयंकर भीड़ थवानी छे क्लबों में, होटलों में, पार्टीओ में, अने जो आपणे सावचेत नहीं रहिए, आपणे आपणी काळजी नहीं राखीए तो सरकार ने एक बीक छे कि एमां एकाद पेशंट, એકાદ કોઈ ઇન્ફેક્ટેડ માણસ BF7 વાળો જો એમાં આવી જાય તો ભયંકર એ વિસ્ફોટનું કામ કરે, એક બોમ્બનું કામ કરે, અને એના સંપર્કમાં આવેલા કેટલાય લોકો પોઝિટિવ થઈ જાય અને બીજા હજારોને પોઝિટિવ કરે મિત્રો, તો અઠવાડિયા 10 દિવસ 15 દાડા મહિનામાં ચીનમાં જેટલા ઝડપથી કેસો વધ્યા છે એટલે અહીંયા પણ ઝડપથી કેસો વધવા માંડે। હા, મૃત્યુદર નથી, પણ મિત્રો BF7 એ વેક્સિન એટલે ઇમ્યુનિટી સિસ્ટમને પણ તૈયારીમાં બાયપાસ કરે છે, અને એટલા માટે જો ઇન્ફેક્ટેડ થઈએ તો સિમ્ટમ્સ તો આપણને દેખાવાના જ છે, ભલે વેક્સિન લીધી છે છતાંય એ સિમ્ટમ્સ તો આપણે સહન કરવા જ પડશે। ભયંકર તાવ આવે, શરીર દુખે, ગળું પકડાઈ જાય, એ સિમ્ટમ્સ તો આપણે સહન કરવા પડશે, અને આપણા ઉપર કોરોના પોઝિટિવનું લેબલ લાગી જશે, અને લેબલ લાગે એટલે સરકારની ફરજ છે કે એને ટ્રીટમેન્ટ આપવી, એને એડમિટ કરવો પડે હોસ્પિટલમાં તો એડમિટ કરવો પડે, ઓક્સિજનમાં હોસ્કેવ અથવા હોમ આઇસોલેટ કરવો પડે, પણ ટ્રીટમેન્ટ બધી જ કરવી પડે મિત્રો। મૃત્યુદર નહીં હોય 1000% મિત્રો, કારણ કે આપણી હર્ડ ઇમ્યુનિટી છે, એટલે ભલે ચીનમાં મૃત્યુદર વધારે છે પણ આપણા ભારતમાં
એ મૃત્યુદર નહીં હોય જેમ પહેલાં 0.01% મૃત્યુદર હતો, એવો કદાચ 0.01% ક્રોનિક ડિસીઝ હોય, કદાચ કદાચ ભયંકર જૂના રોગથી પીડાતો માણસ હોય અને એકદમ વૃદ્ધ હોય વધારે, અને હાઉ એની ઇમ્યુનિટી એકદમ ઝીરો જેવી થઈ ગઈ છે, એને જ કદાચ મોતનો ડર રહેશે. બાકી તો મિત્રો કોઈએ ડરવાની જરૂર નથી. આપણે ઇન્ડિયામાં, દેશમાં, ભારતમાં કોઈએ ગભરાવાની જરૂર નથી. માસ્ટર પ્લાન આખો તૈયાર કરી દીધો છે. સરકાર જાણે છે કે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ધેર ક્યોર. પાણી પહેલાં પાળ બાંધવી એ શ્રેષ્ઠ ઉપાય છે મિત્રો. કોઈ પણ મુશ્કેલીથી બચવા માટે પાણી પહેલાં પાળ બાંધો. સરકાર એકલું કશું નહીં કરી શકે. આપણે પણ હવે ચેતી જઈએ, આપણે પણ માસ્ક પહેરીએ, આપણે પણ પાછા ઇમ્યુનિટી વધારવાના જે જુદા જુદા દેશી નુસખાઓ છે, આયુર્વેદિક નુસખાઓ છે, એ ચાલુ કરી દઈએ. અને આપણે આપણી જાતની, આપણી તબિયતની, આપણે આપણી કાળજી લઈશું. દરેક માણસ પોતે પોતાની કાળજી લેશે ને તો મિત્રો કોરોના આપણું કશું બગાડી નહીં શકે. આવીને કઈ જતો રહેશે આપણને ખબર પણ નહીં પડે, કારણ કે ઓમિક્રોનનો જ આ ભય છે, ઓમિક્રોનનો જ સબ વેરિયન્ટ છે. અને ઓમિક્રોનથી એક પણ મૃત્યુ આપણા દેશમાં નથી નોંધાયું, એટલે આપણે ડરવાની જરૂર નથી મિત્રો. એટલે આપણને વિશ્વાસ છે કે આપણામાં એટલી ઇમ્યુનિટી છે કે આ BF7 એ કદાચ આપણને મોતના મુખમાં તો નહીં જ ધકેલે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો, સરકાર આટલે ચિંતિત છે કે મેળાવડા થાય છે, 31st આવે છે, નાતાલના દિવસો છે, એમાં આપણે ભીડમાં જવાનું ટાળીએ, બિલકુલ ટાળી દઈએ ભીડમાં જવાનું. હું તો કહું છું માસ્ક પહેરીને પણ નહીં જઈએ. ઘરમાં જ ઉજવણી કરો, કોઈ પણ તહેવારની કરવી હોય, નાતાલની કરવી હોય, ગમે તે તમે ઘરમાં સેલિબ્રેશન કરો. બહાર જવાનું ટાળો, ભીડભાડમાં જવાનું ટાળો, પાછું સેનિટાઈઝર, પાછા હાથ ધોવાના અને પાછા માસ્ક પહેરવાનું આપણે શરૂ કરી દઈશું તો મિત્રો આપણે ક્યારેય ઇન્ફેક્ટેડ નહીં થઈએ અને આપણે સહન નહીં કરવું પડે. અને પરમપિતા પરમાત્મા આવી પડેલી આફત સામે જજુમ વાણી મને અને આપ બધાને શક્તિ આપે, અને સહેજ પણ ડર રાખ્યા વગર મિત્રો. એટલે હું કહું છું ને વારંવાર કે ડર ગયા સો મર ગયા. ડરવું તો જીવવું નહીં ને જીવવું તો ડરવું નહીં મિત્રો. જીવનમાં ક્યારેય ડર રાખશો નહીં.